नमस्कार बाळ मित्रों, धोरण एक विषय छे नीति शिक्षण। आज आपणे सरस मजानी वार्ता सांभळीशुं। वार्तानुं नाम छे फसलू अने कासबो। विद्यार्थी मित्रों, सौने वार्ता सांभळवी तो बहु ગમે, તમને પણ ગમે ને? આજે આપણે વાર્તા સાંભળીશું, બરાબર? એક જંગલ હતું, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા, સાથે સાથે સસલાભાઈ કાચબોએ રહેતો હતો। હવે સસલાભાઈ ને તો દોડવાની પોતાની ઝડપ ઉપર ખૂબ જ અભિમાન હતું। શું હતું? અભિમાન હતું। અને કાચબાભાઈ તો સાવ ધીમે ધીમે ચાલે, બરાબર? આ વખતે બંને વિચાર કર્યો કે અમારા બેમાંથી કોણ વિજેતા થશે, અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું। હવે બંને દોડવાની સ્પર્ધાનું આયોજન કર્યું। આ દોડવાની હરીફાઈમાં બંને જણાએ વિચાર્યું કે સામે દૂર જંગલમાં ઝાડ છે, ત્યાં સુધી આપણે દોડીએ, બરાબર? હવે સસલાભાઈ ને તો અભિમાન હતું કે પોતે ખૂબ જ ઝડપથી દોડી શકે છે। અહીં તેમણે નિર્ણાયક તરીકે શિયાળભાઈને રાખ્યો। શિયાળભાઈએ લીલી ઝંડી આપતાની સાથે જ દોડની શરૂઆત કરે છે। સસલાભાઈએ દોડે છે અને કાચબાભાઈ પણ દોડે છે। સસલાભાઈ દોડતા 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 જાય છે, ત્યાં જંગલમાં એને કુણું કુણું લીલું લીલું ઘાસ દેખાય છે। હવે આ ઘાસ ખાવાની લાલચે તો સસલાભાઈ બેસી જાય છે અને ઘાસ ખાય છે, નિરાંતે ઘાસ ખાય છે અને ઘાસ ખાતા ખાતા એ ઊંઘી પણ જાય છે। ત્યાં કાચબાભાઈ ધીમે 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 ચાલતા 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 સામે ઝાડ પર પહોંચી પણ જાય છે અને વિજેતા પણ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તા પરથી શું બોધ મળે છે? અહીં સસલાભાઈ ને જુઓ, અભિમાન હતું ને ઈ હારી જાય છે અને કાચબાભાઈ ધીમી ચાલે પણ જીતી જાય છે। તો આપણે આ વાર્તા ઉપરથી શું બોધ મળશે? આપણું લક્ષ્ય નિર્ધારિત હોય, ભલે આપણે ધીમું પ્રયત્ન કરીએ, પણ આપણે સફળતા હંમેશા પ્રાપ્ત થાય છે। ક્યારે કોઈ પણ વસ્તુનો અભિમાન કરવો જોઈએ નહીં, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે પણ ધીમે 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 શીખવાનો પ્રયત્ન હંમેશા ચાલુ જ રાખજો। અસ્તુ વિદ્યાર્થી મિત્રો।